નમસ્તે બાળ દોસ્તો કેમ છો મજામાં ને હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે દોસ્તો તમે એકમનું શિક્ષણ કાર્ય વિષયમાં ખૂબ જ સારી રીતે પૂરું કર્યું અને આપેલું ગૃહ કાર્ય પણ ખૂબ જ સારી રીતે કર્યું એનો અમને આનંદ છે પણ બાળ દોસ્તો હવે સમય થયો છે એકમ કસોટીનો ટૂંક જ સમયમાં તમારી પાસે એકમ કસોટી આવી રહી છે તો એને સારી રીતે પૂરી કરવા માટે એને સારી રીતે લખવા માટે આપણે બાળ દોસ્તો એકથી છ એકમનું પુનરાવર્તન કરીશું જેથી આપણી એકમ કસોટી ખૂબ જ સારી રહે એના માટે બાળદોસ્તો તમે બધા તૈયાર છો ને ચલો બાળદોસ્તો આપણે પુનરાવર્તન કરીએ ચલો બાળદોસ્તો આપણે એકમ નંબર એક રોજ નિશાળે જઈએ તેના વિશે જાણીએ જેનું થોડું પુનરાવર્તન કરી લઈએ બાળ દોસ્તો આપણે જુદા જુદા માર્ગો ઉપરથી પસાર થતા હોઈએ છીએ જેમ કે સડક માર્ગ રેલ માર્ગ જળ માર્ગ અને હવાઈ માર્ગ આ સિવાય માર્ગનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ બાળકો શાળાએ આવવા માટે જુદા જુદા સાધનો કે જુદા જુદા માર્ગનો ઉપયોગ કરતા હોય છે જેમ કે અહીંયા આપણને બળદગાડાનો ઉપયોગ કરીને બાળકો શાળાએ આવતા દેખાય છે તેવી જ રીતે ઊંટ ગાડીનો ઉપયોગ કરીને પણ બાળકો શાળાએ આવે છે તેવી જ રીતે રિક્ષા રિક્ષામાં તો ઘણા બધા બાળકો આપણે શાળાએ આવતા જોયા છે બસ વાનમાં પણ બાળકો શાળાએ આવે છે જે બાળકો બસ વાન કે રિક્ષાનો ઉપયોગ કરતા નથી તે શાળાએ આવવા માટે સાયકલનો પણ ઉપયોગ કરે છે નદીથી પેલા પાર જવા માટે બાળકો જવા માટે સાનો ઉપયોગ કરતા હશે તો બાળ દોસ્તો બાળકો હોડીનો ઉપયોગ કરીને શાળાએ આવતા હોય છે એવી જ રીતે કેટલીક જગ્યાએ બાળકો દોરડા પુલનો ઉપયોગ કરીને પણ શાળાએ આવે છે વર્તમાન સમયે આપણે આવા પુલ જોયા હશે કે જેનો ઉપયોગ કરી આપણે એક કાંઠાથી બીજા કાંઠા સુધી જઈ શકીએ છીએ આવા પુલ બનાવવા માટે સાના બનતા હશે તો બાળદોસ્તો સિમેન્ટ રેતી લોખંડ અને કપચીનો ઉપયોગ કરી અને આપણે આવા પુલ બાંધી શકીએ છીએ અને તેનો ઉપયોગ કરી શકીએ છીએ કેટલાક બાળકો ડુંગર ઉપર આવેલી શાળાએ જતા હોય છે તો એ સાનો ઉપયોગ કરીને જતા હશે તો બાળદોસ્તો તે રજુ માર્ગ એટલે કે ઉડન ઉડનખટોલાનો ઉપયોગ કરીને શાળાએ જતા હોય છે તે આપણે આવા ઉડન ઉડનખટોલા ક્યાં જોયા છે જરા તમે યાદ કરો હા અંબાજી અને પાવાગઢમાં આપણે આવા ઉડન ઉડનખટોલા જોયા છે પણ ઉડન ઉડનખટોલામાં હોય શું બાર દોસ્તો તો એક મજબૂત તારનું દોરડું હોય કે જેમાં એક ટ્રોલી લટકાવેલી હોય છે કે જેમાં બેસી અને આપણે ઉપર નીચે જઈ શકીએ તો બાળદોસ્તો ઘણા બધા બાળકો રણ પ્રદેશમાંથી શાળાએ જતા હોય છે તો તે શાળાએ જવા માટે સાનો ઉપયોગ કરતા હશે તે કદાચ ઊંટ કે ઊંટ ગાડીનો પણ ઉપયોગ કરતા હોય છે ઘણા બધા બાળકો જંગલમાંથી પણ શાળાએ આવતા હોય છે તો જંગલમાંથી આપણે બાળદોસ્તો શાળાએ આવતા હોય ત્યારે કેટલાક પ્રાણીઓનું આપણે ધ્યાન રાખવું જોઈએ જેથી જંગલી પ્રાણી આપણો શિકાર ન કરી શકે સાથે સાથે ઝેરી જીવજંતુઓનું પણ ધ્યાન રાખવું જોઈએ વળી આપણે જંગલમાંથી પસાર થતા હોઈએ ત્યારે ઘણા બધા ફળ અને પાન દેખાય તો એને આપણે અડકવું ન જોઈએ કેમ કે તે ઝેરી પણ હોઈ શકે અને તેનો ખોરાક તરીકે તો ક્યારે પણ અજાણ્યા સ્થળે ઉપયોગ કરવો જોઈએ નહીં અહીંયા બાળદોસ્તો ઘણા બધા બાળકો ડુંગર માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા છે ત્યારે ખાસ બાળ દોસ્તો શક્ય બને તો ધીમે ધીમે અને સામૂહિક જવાનો પ્રયત્ન કરીએ જેથી આપણને કોઈ મુશ્કેલી પડે નહીં તો બાળદોસ્તો તમે જોયું કે બાળકો શાળાએ આવવા માટે જુદા જુદા માર્ગનો ઉપયોગ કરે છે તમારી શાળામાં પણ બાળકો જુદા જુદા માર્ગનો ઉપયોગ કરીને શાળાએ આવતા હશે પણ બાળદોસ્તો તમારી જેમ એક સરખી રીતે શાળાએ આવે એવું તો બનતું નહીં હોય વળી કેટલાક બાળકો એ દિવ્યાંગો પણ હશે તેમને શાળામાં જુદી જુદી મુશ્કેલીઓ પણ પડતી હશે એ જાણતા પહેલાં આપણે દિવ્યાંગો વિશે જાણીએ બાળદોસ્તો દિવ્યાંગોને એટલે કે મુખ બધીર પ્રજ્ઞાચક્ષુ અને અપંગ એટલે કે વિકલાંગ બાળકોને શાળામાં જુદી જુદી મુશ્કેલીઓ પડતી હોય છે તો આપણે તેમને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ પહેલાં તો બાળદોસ્તો તેમને શાળામાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય જેમ કે આવવા માટે શાળામાં તેમને કોઈ કામ કરવા માટે શિક્ષણ મેળવવા માટે આ બધી મુશ્કેલીઓ પડતી હોય છે તેમને આપણે શક્ય બને તો તેમની સાથે પ્રેમપૂર્વક વર્તન કરવું તેમને જરૂર પડે તે કાર્યમાં મદદરૂપ થવું અને તેમને હંમેશા આપણા મિત્ર બનાવીને રાખવા જેથી તેમને એકલતાનો અનુભવ ના થાય અને દિવ્યાંગો આપણી સાથે સારી રીતે હળીમળી અને રહી શકે બાળદોસ્તો આ તો આપણે વાત કરી દિવ્યાંગોની અને જુદા જુદા માર્ગોની હવે આપણે બીજા એકમ તરફ આગળ વધીએ કાનથી કાન અહીંયા બાળદોસ્તો આપણે ભેંસના કાન જોઈ શકીએ છીએ તેવી રીતે ચામાચિડિયા ચામાચિડિયા પણ કાન હોય અને તે આપણે જોઈ શકીએ છીએ ભૂંડના કાન આપણને ભૂંડના કાન દેખાય છે કેવા છે સરસ મજાના ઊંટના કાન તમને થતું હશે ઊંટ તો મોટું પણ કાન તો નાના બિલાડીના કાન કાચિંડાના કાન તમને થતું કાચિંડાનો કાન તો દેખાતા જ નથી તો બાળદોસ્તો કાચીંડાને કાન તો હોય છે પરંતુ તે માત્ર ને માત્ર મીંડા સ્વરૂપે હોય છે એટલે આપણને તે કાન દેખાતા નથી તેના માથાના ભાગે રહેલા મીંડા તે તેના કાન છે એવી રીતે જ બાળદોસ્તો કાગડાના માથામાં રહેલું મીંડું એ પણ તેના કાન છે હરણના કાન આપણે જોઈ શકીએ છીએ તો હાથીના કાન આપણને પંખા જેવા મોટા દેખાય છે આપણે તેને સરળતાથી જોઈ શકીએ છીએ તો માછલીના કાન આપણે જોઈ શકતા નથી તો માછલીને કાન તો હોય છે પણ એ મીંડા સ્વરૂપે તેવી જ રીતે ડેટકાના કાન પણ મીંડા સ્વરૂપે હોય છે જીરાફ આપણે જોયું ઊંટની જેમ જીરાફ મોટું પણ એના કાન નાના હોય છે ઘેડાના કાન મકોડાના કાન દેખાતા નથી બાળદોસ્તો દેડકો જોયો તેમ મકોડાના કાન પણ મીંડા સ્વરૂપે હોય છે બાળદોસ્તો જે પ્રાણીઓ ઈંડા આપતા હોય તેમના કાન મીંડા સ્વરૂપે હોય છે એટલે કે આપણે જોઈ શકતા નથી નાના ઉંદરના કાન જો કેવા મજાના સસલાના કાન કેવા ઊંચા ઊભા છે મજા આવીને બાળદોસ્તો જોવાની બાળદોસ્તો પક્ષીઓને કાન મીંડા સ્વરૂપે હોય છે તે આપણે યાદ રાખવું જોઈએ બાળદોસ્તો તમને અહીંયા એક વર્ગીકરણ કરવા માટેનું આપેલું છે કે તેમાં જુદા જુદા પ્રાણીઓ આપેલા છે પણ બાળદોસ્તો તમારે જે પ્રાણીઓના કાન તમે જોઈ શકો છો અને જે પ્રાણીઓના કાન આપણે જોઈ શકતા નથી તેનું વર્ગીકરણ કરવાનું છે બાળ દોસ્તો આ તો કાનની વાત થઈ પણ કેટલાક પ્રાણીઓ એવા છે જેના શરીર પર આપણે જોઈ અને કહી શકીએ કે આ તો એ જ પ્રાણી તમે બાળ દોસ્તો કહી શકશો ને ચલો તો આપણે જોઈએ આ પ્રાણીના શરીરને જોઈને તમે કહી શકશો કે આ કયું પ્રાણી છે બિલકુલ સાચું ખેસકોલી ચલો હવે બાળ દોસ્તો હા વાઘ આવડી કયા પ્રાણીનું શરીર છે એના શરીર પરના પટ્ટા જોઈ અને તમને કંઈક યાદ આવ્યું હશે બિલકુલ સાચું જીબ્રા તો આ પ્રાણીના શરીર ઉપર નાના નાના ટપકા છે તો એ કયું પ્રાણી હશે હરણ તો બાળ દોસ્તો તમે પ્રાણીના શરીર પર જોઈ એના શરીર પર જે જુદા જુદા પટ્ટા કે ટપકા આવેલા હોય છે તેના આધારે પણ તમે તે પ્રાણીને ઓળખી શકો છો દોસ્તો આ તો જુદા જુદા પ્રાણીઓની વાત થઈ પણ દોસ્તો તમે અગાઉ નંદુ સાથે એક દિવસ અને અનિતાને મધમાખ્યો એ એકમ શીખ્યા હતા તેમાં શું જોયું હતું ચાલો આપણે થોડું જોઈએ દોસ્તો તમે આ ચિત્ર જોયું હશે કે હાથીઓ કેવા સ્નાન કરી રહ્યા છે બાળદોસ્તો તે ટોળામાં સ્નાન કરતા હોય ત્યારે એકબીજા સાથે કેવું વર્તન કરે છે કેટલાક હાથીઓ એકબીજા ઉપર પાણી છાંટી રહ્યા છે એટલે એ પણ અનોખું જ ટોળામાં વર્તન કરતા હોય છે કેટલાક પ્રાણીઓ સાથે રમતા હોય છે તો કેટલાક હાથીઓ ટોળામાં હોય ત્યારે એકબીજાને સાથે મસ્તી પણ કરતા હોય છે તો અહીંયા આપણને પાણીમાં કેવું વર્તન કરે છે એ દેખાય છે અહીંયા બાળદોસ્તો આથી બધા પાણી પી રહ્યા છે તો હાથીઓ જ્યારે ટોળામાં હોય ત્યારે કેવા શાંતિસર અને ખૂબ જ સારી રીતે કેવું વર્તન કરે છે એટલે કે પાણી પીવે છે અને જતા હોય ત્યારે કેવી રીતે સાથે જાય છે તે આપણને અહીંયા દેખાય છે બાળદોસ્તો આપણે જોયું કે હાથીઓ ટોળામાં હોય ત્યારે કેવું વર્તન કરતા હોય છે તે એકબીજા સાથે મસ્તી કરતા હોય છે સામૂહિક રીતે કોઈ પણ મુસીબત આવે તો તેનો સામનો કરતા હોય છે તો આવું ટોળામાં પ્રાણીઓ વર્તન કરતા હોય છે આપણે દોસ્તો આવા ટોળામાં રહેતા બીજા પ્રાણીઓ વિશે જાણીએ બાળદોસ્તો આપણે અનિતા અને મધમાખીઓ એકમમાં જોયું હતું કે અનિતા કેવી રીતે મધમાખીઓનો ઉછેર કરી અને મધ મેળવે છે પણ બાળદોસ્તો અનિતા મધમાખીઓનો ઉછેર કરી અને મધ મેળવે તેમાં મધમાખીઓ કેવી રીતે મધ બનાવે છે તે પણ જાણ્યું હતું અને મધમાખી બનાવવા માટે કયો અનુકૂળ સમયગાળો છે તે પણ જાણ્યું હતું બાળદોસ્તો પણ તમને યાદ છે આ માખીઓ સમૂહમાં રહે છે તો બધી માખીઓ સરખી હોતી હશે ના બાળ દોસ્તો તેમાં એક રાણી હોય છે અને બાકી બધી કામદાર મધમાખીઓ હોય છે એટલે કે બાકીની માખીઓ ફૂલોનો રસ એકઠું કરવાનું કામ કરે છે જ્યારે એક કોઈ જગ્યાએ ફૂલનો રસ જુએ ત્યારે શું કરે છે તો ખાસ પ્રકારનું નૃત્ય કરી અને બીજી માખીઓને બોલાવે છે તો તમે જોયું કે મધમાખીઓમાં પૂળામાં રહી મધમાખીઓ સમૂહમાં રહેતી હોય ત્યારે કેવા પ્રકારનું કાર્ય કરતી હોય છે બાદ મુખ્યું બાળદોસ્તો આવા બીજા પણ પ્રાણીઓ છે કે જે ટોળામાં આ જ પ્રકારનું વર્તન કરે છે જેમ કે મકોડા તે પણ સમૂહમાં રહેતા હોય ત્યારે કંઈક એમનું આ જ પ્રકારનું કાર્ય હોય છે જેમાં કેટલાક કામદાર હોય અને કેટલાક રક્ષક હોય તેવી જ રીતે ઉદય ઉદય પણ સાથે રહીને કામ કરે છે ઉદયમાં પણ જેમ આપણે મધમાખીમાં જોયું એમ એક રાણી મધમાખી હોય તેમ ઉદયમાં પણ આવું જ કંઈક હોય અને તેમને બાકીના ઉદય કામદાર તરીકે હોય છે ઉધય રાફડો બનાવવાનું પણ કામ કરે છે આ રીતે સમૂહમાં રહેતી મધમાખી ઉધય અને ભમરી જુદા જુદા પ્રકારનું વર્તન કરતી હોય છે અને રાણી મધમાખી હોય તેની આજ્ઞા મુજબ બાકીની મધમાખીઓ કે ઉદય કે ભમરી કામદાર બની અને કાર્ય કરતી હોય છે દરેકનું કાર્ય જુદા જુદા પ્રકારનું હોય છે હજુ પણ આપણે થોડા બીજા પ્રાણીઓ વિશે જોઈએ કે જે સમૂહમાં રહે છે ફળદોસ્તો આપણે જેમ આથીનું જોયું તેમ હરણ પણ સમૂહમાં રહે છે ત્યારે આવા જ કંઈક પ્રકારનું વર્તન કરે છે તમે હરણને ઉછળકૂદ કરતા તો જોયા જ હશે તે પણ સમૂહમાં રહેતા હોય ત્યારે કેવી મસ્તી કરતા હોય છે સાથે રહી સાથે પાણી પીતા હોય છે સાથે ખોરાક પણ લેતા હોય છે તો એમનું વર્તન પણ કંઈક જુદા જ પ્રકારનું હોય છે ભાર દોસ્તો તમે વાંદરાને પણ સમૂહમાં જોયા હશે તે સમૂહમાં હોય ત્યારે તમે જોયું કે કેવા વૃક્ષ ઉપર ઉછળ કૂદ કરતા હોય છે તેમને સાથે મળીને ખોરાક શોધવા માટે જાય છે અને ખોરાક મેળવે છે અને તમે મસ્તી કરતા તો એમને જોયા જ હોય કેમ ના જોયા બાળ દોસ્તો તો બાળ દોસ્તો સમૂહમાં રહેતા પ્રાણીઓ જુદા જુદા પ્રકારનું વર્તન કરે છે પણ આપણે થોડું હાથી વિશે પણ જાણીએ આપણે બાળ દોસ્તો હાથી એ દરેક બાળકને પ્રિય હોય છે હાથી આપણે જોયું કે લાંબી સૂંઢ અને મોટા એટલે કે સુપડા જેવા આપણે શબ્દ વાપરીએ છીએ એવા કાન ધરાવે છે તો તેને ચાર પગ અને પૂંછડી પણ હોય છે અને તે ખાસ કરીને આપણને જંગલમાં જોવા મળે છે પહેલાંના સમયમાં હાથીઓનો રાજા મહારાજા સવારી કરવા માટે પણ ઉપયોગ કરતા હતા તો દોસ્તો હાથી આપણને ખૂબ જ ઉપયોગી છે અને તેના હાથી દાંત તો ઘણી બધી કિંમતી વસ્તુઓ બનાવવા માટે ઉપયોગ થાય છે બાળ દોસ્તો હાથીનો આપણે સવારી કરવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ બાળ દોસ્તો હાથીની જેમ ઘોડો અને બીજા કોનો આપણે ઉપયોગ કરીએ છીએ સવારી કરવા માટે જરા તમે યાદ કરો ઘણા બધા પ્રાણીઓ તમારી સામે આવતા હશે બાળ દોસ્તો બાળદોસ્તો પણ તમે જોયું કેટલાક એવા પણ પ્રાણીઓ છે કે જેના ઉપર બીજા પ્રાણીઓ બેસે છે જેમ કે તમે ભેંસ ઉપર બગલો બેઠેલો જોયો હશે પણ તમને ખ્યાલ છે એ ભેંસ ઉપર બગલો કેમ બેસતો હશે તમને હતું સવારી કરવા માટે પણ એના સિવાય તે તેના શરીર ઉપર રહેલી જીવાત પણ ખાય છે એટલે કે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે બાળ દોસ્તો આ તો આપણે પ્રાણીઓની વાત કરી એટલે કે નંદુ સાથે એક દિવસ અને અનિતાને મધ માખ્યો કે અનિતા મધ બનાવે છે તો તેની કેવી મુશ્કેલ પડે છે બીજું કે મધ બનાવવા માટે તે મધમાખીનો ઉછેર કેવી રીતે કરે છે તે પણ તમે જાણ્યું હતું મધમાખીઓ સમૂહમાં કેવું વર્તન કરે છે કે બીજા પ્રાણીઓ સમૂહમાં કેવું વર્તન કરે તે જાણ્યું હવે આપણે થોડી વનસ્પતિની વાત કરીએ તે અમૃતાની વાર્તામાં વાણ દોસ્તો અહીંયા તમને બે ચિત્ર દેખાઈ રહ્યા છે તમે જોયું કે જ્યારે કોઈ વૃક્ષને કાપવા માટે આવે ત્યારે લોકો તેમને બાથ ભીડી અને કાપવા દેતા નથી આવું કેમ કરતા હશે દોસ્તો અહીંયા અમૃતાના પાઠમાં વાત હતી ખીજડીના વૃક્ષની તો આ ખીજડીનું વૃક્ષ આપણને કેવી રીતે ઉપયોગી છે તે પણ આપણે જાણવું જોઈએ ને દોસ્તો ખીજડીનું વૃક્ષ સામાન્ય રીતે રણ વિસ્તારમાં હોય છે તે ઓછા પાણીથી પણ ટકી શકે છે તેની સાલમાંથી દવા બને છે લોકો તેના ફળોને રાંધીને જમે છે તેનું લાકડું એવું હોય છે કે તેમાં જીવજંતુ પડતા નથી આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ખીજડીના પણનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને બાળકો તો તેના સાંડામાં રમવાનું પસંદ કરે જ નહીં તો આપણે વાત કરી બાળદોસ્તો ખીજડીના વૃક્ષની પણ બધા જ વૃક્ષ એટલે કે બધી જ વનસ્પતિ આપણને કોઈને કોઈ રીતે ઉપયોગી છે જેમ કે લીમડો લીમડો આપણાને બાળ દોસ્તો કે લીમડાની લીંબોડીનું તેલ કાઢી આપણે માથામાં નાખવા માટેનો સાબુ બનાવવા માટે ઉપયોગી છે સાથે સાથે તેને આવતા ફૂલ એટલે કે મોર તેનો પણ ઘણા બધા લોકો પીવા માટે ઉપયોગ કરે છે તેના મોરનો રસ કાઢીને પીવે છે લીમડાના પાનને વળી કેમ ભૂલાય સાથે સાથે આપણે લીમડાનો ઘણી બધી રીતે ઉપયોગ કરી શકીએ છીએ જરા તમે યાદ કરો તમારા ઘરમાં રહેલી ઘણી બધી વસ્તુઓ લાકડાની બનેલી છે એટલે કે વૃક્ષો તમને ઘણી બધી રીતે મદદરૂપ છે જરા તેની નોંધ બનાવજો કે વૃક્ષ તમને ક્યાં ક્યાં ઉપયોગી થાય છે માટે જ કહું છું બાળદોસ્તો વૃક્ષ વાવવું જોઈએ તેને કાપવું જોઈએ નહીં બાળ દોસ્તો આપણે રિયાની મુસાફરી એકમ શીખ્યા છીએ તેમાં આપણે શું શીખ્યા હતા જરા યાદ કરો હા બધાને યાદ મંડ્યું બાળ દોસ્તો તેને આપણે થોડું યાદ કરીએ દોસ્તો તેમાં આપણે જોયું હતું કે ટ્રેનમાં જ્યારે રિયા ગાંધીધામથી ચડવા જાય છે ત્યારે ઘણી બધી ભીડ હતી તો ભીડ વખતે આપણે શી કાળજી લેવી જોઈએ તો જ્યારે બાળદોસ્તો ટ્રેનમાં ચડતી વખતે કોઈ ધક્કામુકી કરતું હોય ત્યારે આપણે શાંતિથી ચડવું જોઈએ અને દરેકને શાંતિથી ચડવા માટે સમજાવવા જોઈએ કારણ કે ધક્કામુક્કીથી કરવાથી ક્યારેક આપણે પડી જવાય ક્યારેક આપણાને વાગી પણ જાય માટે બાળદોસ્તો શાંતિથી ટ્રેનમાં ચડવું જોઈએ ટ્રેન અને કોઈ પણ વાહનમાં આપણે ચડતા હોઈએ ત્યારે શાંતિથી ચડવું જોઈએ બીજું આપણે બાળદોસ્તો યાદ કરો હા તમે સૂરજબારી પુલ વિશે જોયું હતું તમે મને કહેશો સૂરજબારી પુલ શું છે ક્યાં આવેલો છે હા કચ્છનું પ્રવેશ દ્વાર એટલે સૂરજબારી પુલ તમને એ બીજું ચિત્ર દેખાય છે તે રણનું છે તમને થતું હશે રણમાં શું થાય તો બાળદોસ્તો રણની અંદર નાના નાના અગર બનાવી અને મીઠું પકવવામાં આવે છે અને તેનો વ્યવસાય કરતા લોકોને આપણે અગરિયા કહીએ છીએ તેમ આપણને અગરિયા ઉપયોગી છે તેવી રીતે ખેડૂત પણ આપણને અનાજ પકવીને આપે છે તે પણ આપણા જીવન વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી છે ખેડૂત આપણને અનાજ સાથે સાથે આપણને જે જે પદાર્થનો આપણે સામાન્ય વસ્તુ બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ તેવો કાચો માલ પણ આપણને ખેડૂત એટલે કે ખેતીમાંથી મળે છે એટલે ખેડૂત પણ આપણને ઉપયોગી છે આવા બીજા કયા કયા વ્યવસાયકારો આપણને ઉપયોગી છે તે તમે જરા યાદ કરજો અહીંયા તમને ચિત્ર દેખાય છે એ છે કોણ છે જરા યાદ કરો આપણે એકમમાં જોયું હતું ટિકિટ ચેકર બિલકુલ સાચું ટિકિટ ચેકર આપણી ટિકિટ તપાસે છે તમે બાળદોસ્તો અહીંયા ચિત્ર દેખાય છે ત્યાં લખેલું છે સામખિયારી જંક્શન તો વળી તમને પ્રશ્ન થાય એ સમય પણ થયો હશે કે આ સામખિયારી જંક્શન કેમ લખ્યું છે તો જંક્શન કોને કહેવાય કે જે જ સ્ટેશનથી આગળ બે કે બે કરતાં વધારે માર્ગો પડતા હોય તેને જંક્શન કહેવાય છે સામખિયારીથી એક માર્ગ અમદાવાદ જવા અને બીજો પાલનપુર જવા માટે નીકળે છે એટલે કે તેથી તેને જંક્શન કહે છે રેલવે સ્ટેશન ઉપર મદદ કરવા માટે કુલી હોય છે કે જે આપણો સામાન ઉચકે છે અને આપણને ખૂબ જ મદદ કરે છે રેલવે સ્ટેશન ઉપર આપણને કોઈ પણ વસ્તુ ખરીદવા માટે નાના મોટા ઘણા બધા સ્ટોર હોય છે ચાનો સ્ટોર કોઈ વસ્તુ માટેના સ્ટોર કે નાનું એવું આપણે નાસ્તો કરવા માટેના પણ સ્ટોર હોય છે જ્યાં આપણે નાસ્તો કે ચા પીએ છીએ પાણીની બોટલ માટેના પણ સ્ટોર હોય છે આ સિવાય રેલવે સ્ટેશન પર કે પીવાના પાણીની સગવડ હોય છે એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ જોવા માટે પુલનો ઉપયોગ થાય છે એટલે કે પુલની પણ સુવિધા હોય છે સાથે સાથે રેલવે સ્ટેશન પર પ્રતિક્ષા ખંડ પણ હોય છે સાથે સાથે રેલવે સ્ટેશન ઉપર ટોયલેટ અને બાથરૂમ માટેની પણ વ્યવસ્થા હોય છે વળી તમે ત્યાં કેટલા સમયે ટ્રેન આવશે તેનું ત્યાં સતત આપણને એનાઉન્સ થતું હોય છે એટલે કે આપણે ટ્રેન વિશે જાણી શકીએ છીએ ત્યાં ટિકિટ બારી પણ હોય છે તો દોસ્તો આવી રેલવે સ્ટેશન ઉપર ઘણી બધી સુવિધાઓ હોય છે તેનો આપણે પરિચય મેળવ્યો તો દોસ્તો આપણે એકથી છ એકમનું પુનરાવર્તન કર્યું હવે તમારા માટે કેટલું સ્વાધ્યાય કાર્ય બાળ દોસ્તો હવે તમને કેટલાક પ્રશ્નો પૂછું તેના તમારે જવાબ આપવાના છે દોસ્તો કે જ્યારે અનિતા અને મધમાખીના પાઠમાં એક લીચીના ફૂલની વાત આવે છે એ લીચી લાલ રંગનું ફળ હોય છે અને તેનું ફૂલ હોય તેમ મધમાખીઓ વધારે જાય તો પણ બાળદોસ્તો તમારે મને કહેવાનું છે તમારે તમારી નોંધપોથીમાં નોંધવાનું છે કે તમે એક વૃક્ષની નીચેથી પસાર થાવ છો તેનું ફળ લાલ રંગનું છે તો તે વૃક્ષ કયું હશે યાદ કરો બધાને યાદ આવવા માંડ્યું હશે બાળ દોસ્તો વૃક્ષો ચલો બાળ દોસ્તો આગળ જોઈએ તમે જોયેલ બસ સ્ટેશન કે રેલવે સ્ટેશનમાં કઈ કઈ વસ્તુના સ્ટોર હતા તમે ફરવા જાઓ ત્યારે બસ સ્ટેશન કે રેલવે સ્ટેશનમાં કયા સ્ટોર હતા યાદ કરો તમારી નોંધપોથીમાં નોંધો ત્યાં તમને મદદરૂપ થવા કયા કયા અધિકારી હતા એ પણ નોંધજો તમારા ઘરમાં રહેલ કઈ કઈ વસ્તુ લાકડાનો ઉપયોગ કરી બનાવેલ છે તે પણ તમારે નોંધવાનું છે તમે કયા કયા પ્રાણીઓને ટોળામાં જોયા છે તે સમૂહમાં કેવું વર્તન કરતા હોય છે તેના વિશે પણ નોંધ કરો પહેલાં તો બાળ દોસ્તો કયા કયા પ્રાણીઓ ટોળામાં રહે છે તે જાણ્યું હતું તેમ તમે પણ અવલોકન કરજો અથવા તો તમારા અવલોકનના આધારે લખજો જ્યારે બાળદોસો શાળા ચાલુ હતી ત્યારે તમારા મિત્રો શાળાએ કેવી રીતે આવે છે એટલે કે કેવા કેવા માર્ગો ઉપરથી કેવા કેવા સાધનનો ઉપયોગ કરી શાળાએ આવે છે તેની પણ નોંધ કરો ખેડૂત અગરિયા વિશે આપણે જાણ્યું કે તે તેમને મદદરૂપ થાય છે તેમ બીજા કયા કયા વ્યવસાયકારો તમને મદદરૂપ થાય છે અને કેવી રીતે તે પણ તમારે તમારી નોંધપોથીમાં નોંધવાનું છે નોંધશો ને બધા બાળ દોસ્તો બાળ દોસ્તો તમે તમારું સ્વાધ્યાય કાર્ય જોયું તમે આ સ્વાધ્યાય કાર્યના પ્રશ્નો સારી રીતે તમારી નોંધપોથીમાં નોંધશો બાળ દોસ્તો તો એકમ કસોટી ખૂબ જ સારી રીતે આપણે લખી શકીશું અને તમે બાળ દોસ્તો ખૂબ જ સારી રીતે લખશો એવો મને વિશ્વાસ છે બાળ દોસ્તો આપણે એકથી છ એકમનું પુનરાવર્તન જોયું મજા આવીને બાળ દોસ્તો આવતા અંકે ફરી મળીશું ત્યાં સુધી આવજો